શું વાત કરું તને આ આખી જિંદગી કામના ઢસરડા કર્યા અને ધરું હવે રિટાયર થયો છું. ચાલો હવે ઘરવાળા સાથે, મારા દીકરા સાથે, એની વહુ સાથે, મારી વાઈફ સાથે તીર્થયાત્રાએ જઈશું, હિલ સ્ટેશન પર જઈશું, એ જિંદગીમાં મજા કરીશું, જેટલું નથી કરી શકે બધું પૂરું કરીશું. અયો ક્યાં, પણ વાત જ બદલાઈ ગઈ સ્વામી. હું શું કહું, મારા ઘરવાળાએ મને હું જૂનું ફર્નિચર હોઉં ને એ રીતે કરી નાખ્યો છે. વપરાશમાં ન હોય ને એવું ક્યારેક ક્યારેક તો મારા માથે બેસી જાય. અયો ક્યાં બોલો તો આલોકજી, લેકિન આલોકજી યે તુમ્હારા સ્ટોરી તો એકદમ રમણીક લાલ સે મિલતા જુલતા. કોણ રમણીક લાલ? મેં ભી નહીં જાનતા. તો પછી કેમ રમણીક લાલ ની વાત કરો? યો રમણીક લાલ વો કુલ જા સિમ સિમ કરકે એક પ્રોગ્રામ આતા ના, કુલ જા સિમ સિમ, વો ઉધર વો કેલને કો આયા તા રમણીક લાલ. રમણીક અજા ઉસકો દો નંબર લગા ઉધર. અયો ખેલતા ખેલતા દો નંબર. યો ક્યા આલોક જી, દો નંબર બોલેગા તો ઉસકો દો નંબર કા ગેટ લગા જી. ઓર આલોક જી, યે દો નંબર કે ગેટ મે ક્યા નિકલા માલૂમ ક્યા? ક્યા નિકલા? અરે ક્યા નિકલા? શું નિકળ્યું? કેલે કા લારી ઓર એક મસ્ત પોટ્ટી. પોટ્ટી? એ ક્યા કરતા આલોક જી, પોટ્ટી પોટ્ટી બોલેગા તો. હે આલોક જી, એસા મસ્ત ટકાય ટકે એક ચોકરી. અરે સબ પબ્લિક સોચને લગી કે ગયા યે બાબુલાલ બિચારે કો, દો નંબર કે ગેટ મે ક્યા લગા તો કેલે કા લારી. લેકિન વાવ રમણીક લાલ, રમણીક લાલ તો અમારા એકદમ એસે તાકદી ના દિન, તાકદી ના દિન, તાકદી ના દિન કરકે નાચને લગા. ઇતના નાચા, ઇતના નાચા, ઇતના ખુશ હો ગયા. પબ્લિક બોલા કે યે રમણીક લાલ તુમકો એસા ચીજ લગા ઇસમે હજને કા ક્યા? રમણીક લાલ બોલા, અમારા માં, અમારા માં પિછલે ચાર સાલ સે હમારે લીએ પોટી ઢૂંઢતા લડકી, હમકો લડકી નહીં મિલા. આજ અયો આજ એસા ટગાટગ શ્રીદેવી જૈસા હિરોઈન લગા. અરે ઇતના ખુશ હો ગયા ઓર એસે કરકે શ્રીદેવી કો ગલે લગાયા કે પબ્લિક ને ઇસકો ઇતના મારા. આલોક જી ઇતના મારા, ઇતના મારા જિતના તુમકો તુમ્હારી બીવી ને ભી નહીં મારા. સ્વામી અયો ફિર સે ફિસલા, ફિર સે જમાન ફસલા. અયો આલોક જી, પિછલે છ મહિને સે તુમ ઇધર જોગિંગ કરને કો આતા પાર્ક મે, ભાભી જી કો ક્યું નહીં લાતા? અરે છોડ ને સ્વામી, આ શું છે તને સાચું કહો ને સ્વામી, આપણા ઘરની અમુક વસ્તુ આવી હોય ને ઘરમાં સાર, ટીવી છે, બીવી છે, શોકેસમાં બહુ સારા, ઘરની બહાર ભૂલે ચૂકે કડાય જ નહીં. અયો લેકિન આલોક જી તુમ ઇતને જલ્દી ક્યું આતા? અરે ક્યાં કરેગા સ્વામી, સવારના છ વાગે છે ને એમ મને મારા ઘરવાળા બહાર કાઢી મૂકે. અયો છ થી નવ મારે ઘરમાં રહેવાનું જ નહીં, નિયમ બનાવી દીધો છે. કેમ કે એ લોકોને તૈયાર થવાના સમય હું વચ્ચે આડો ના આવું ને, એટલે મને ગમે એટલો ઉજાગરો થયો હોય, ગમે એટલી મારી ઊંઘ કાચી હોય, છ વાગે એટલે એકદમ કિક મારીને જાઓ બહાર જોગિંગ કરવા, જોગિંગ ન ફાવે તો. અયો ઇન શોર્ટ આલોકજી, તમારા શેડ્યુલ તમારા બહુ બેટી તય કરતા. નહીં રે નહીં, મારો શેડ્યુલ મારી વાઈફે બગાડી નાખ્યો. એ જ બચારી એવી વચ્ચે વચ્ચે આવી આવીને મને હેરાન કરે છે ને, ક્યારે પણ જોયે ત્યારે કહી દે ચલો બહાર જાઓ, ચલો આમ કરો, ચલો તેમ કરો, એટલો શક્કી સ્વભાવ છે એનો, આઈ ડોન્ટ નો કેમ એવો થઈ ગયો છે.